गीत गाओ एनी पछीनो मुद्दो शुं छे आपणे गीत गाओ तो विद्यार्थी मित्रों आपणे अहीं शुं करशुं तो आपणे अहीं गीत गाशुं ઉ ઉ ઉ બિન વાગે ઠમ 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 ઢોલક વાગે ઉ ઉ ઉ બિન વાગે ઠમ 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 ઢોલક વાગે આવ્યો મુછાળો મદારી આવ્યો મુછારો મદારી બજાવો બચ્ચા તાલીમ બજાવો બચ્ચા તાલીમ ઉ ઉ ઉ બિન વાગે ઠમ 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 ઢોલક વાગે ઉ ઉ ઉ બિન વાગે ઠમ 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 ઢોલક વાગે આ તો મોટી રસી છે આ તો મોટી રસી છે એની ઉપર છોકરી છે આ તો મોટી રસી છે એની ઉપર મોટી એની ઉપર છોકરી છે ધીરે ધીરે ચાલે છે વાંદરો વાંસળી વગાડે છે ધીરે ધીરે ચાલે છે અને વાંદરો છે તે વાંસળી વગાડે છે ધીરે ધીરે ચાલે છે વાંદરો વાંસળી વગાડે છે ધીરે ધીરે ચાલે છે અને વાંદરો છે તે વાંસળી વગાડે છે બજાવો બચ્ચો તાલી બજાવો બચ્ચો તાલી ઉ ઉ ઉ બિન વાગે ઠમ ઠમ ઢોલક વાગે આ તો મોટી પેટી છે આ તો મોટી પેટી છે તેની અંદર થેલી છે તેની અંદર શું છે તો કે તેની અંદર થેલી છે તેની અંદર સાપ છે તેની અંદર સાપ છે કાળો મોટો સાપ છે કેવો સાપ છે તો કે કાળો મોટો સાપ છે બજાવો બચ્ચો તાલી જોર જોર સે તાલી બજાવો બચ્ચો તાલી જોર જોર સે તાલી બજાવો બચ્ચો તાલી જોર જોર સે તાલી એની પછી તેરમું છે લખો ક્યાં જોયું અને કેવું હતું એની પછીનો છે લખો ક્યાં જોયું તું અને કેવું હતું તો પહેલું ચિત્ર છે મેં જંગલમાં જોયું શિયાળને જોયું હતું મેં જંગલમાં શિયાળને જોયું હતી તેની પૂંછડી જાડી હતી તેની પૂંછડી કેવી હતી તો કે તેની પૂંછડી જાડી હતી હવે શિયાળનું ચિત્ર છે અને અહીં આખું વાક્ય લખેલું છે શિયાળનું ચિત્ર છે અને અહીં આખું વાક્ય છે તે લખેલું છે હવે બીજું ચિત્ર જો આપણે બીજું ચિત્ર શેનું છે આપણે અહીંયા બીજું ચિત્ર શેનું છે આપણે અહીંયા બાળકો તો કે આ શેનું ચિત્ર છે તો કે આ મોરનું ચિત્ર છે શેનું ચિત્ર છે તો કે આ મોરનું ચિત્ર છે તો મોરના ચિત્ર ઉપરથી આપણે વાક્ય બનાવવાનું રહેશે મોરનું ચિત્ર છે એની ઉપરથી આપણે શું બનાવવાનું રહેશે એની ઉપરથી આપણે વાક્ય બનાવવાનું રહેશે તો વાક્ય બનાવો બાળકો મેં મોર ક્યાં જોયો આપણે મોરને ક્યાં જોઈએ છીએ તો કે મેં મોર બાગમાં જોયેલો છે અથવા જંગલમાં જોયેલો છે મેં મોર જંગલમાં જોયો છે મોરના પીછા લાંબા હોય છે મેં મોર જંગલમાં જોયો છે મોરના પીછા લાંબા હોય છે બાળકો મિત્રો મારી સાથે લખતા જજો એની પછીનું ચિત્ર છે ચકલી એની પછીનું ચિત્ર શું છે તો કે ચકલી એની પછીનું ચિત્ર કયું છે તો કે ચકલી ચકલી આપણે ક્યાં જોઈએ તો મેં ચકલી ઝાડ પર જોઈ છે ચકલી ચીચી કરે છે ચકલી મેં ચકલી ઝાડ પર જોઈ છે ચકલી ચીચી કરે છે એની પછીનું ચિત્ર કયું છે બાળકો એની પછીનું ચિત્ર છે બતક એની પછીનું ચિત્ર છે બતક મેં બતક નદીમાં જોયું છે મેં બતક ક્યાં જોયેલું છે તો કે મેં બતક નદીમાં જોયું છે તેનો રંગ સફેદ છે તેનો રંગ એની પછીનું ચિત્ર છે આપણે કૂતરાનું એની પછીનું ચિત્ર છે કૂતરાનું તો મેં કૂતરો શેરીમાં જોયો છે
કૂતરાની પૂંછડી ટૂંકી હોય છે. એની પછીનું છે બિલાડી. એની પછીનું કયું ચિત્ર છે? તો કે બિલાડી. તો બિલાડીનું વાક્ય જો બનાવવાનું છે, મેં બિલાડી ઘરમાં જોઈ છે. તેની આંખો ગોળ હોય છે. એની પછીનું ચિત્ર છે બકરી. એની પછીનું ચિત્ર કયું છે બાળકો? તો કે બકરી. તો બકરીનું વાક્ય બનાવવાનું છે, મેં બકરી વાડામાં જોઈ છે. બકરીના કાન લાંબા હોય છે. એની પછીનું ચિત્ર છે ગાય. એની પછીનું કયું ચિત્ર છે? તો કે ગાય. મેં ગાય વાડામાં જોઈ છે. ગાયને ચાર પગ હોય છે. એની પછીનું ચિત્ર છે વાંદરો. મેં વાંદરો ઝાડ પર જોયો છે. વાંદરાની પૂંછડી લાંબી હોય છે. એની પછી શેનું ચિત્ર છે? તો કે એની પછી ઘુવડનું ચિત્ર છે. શેનું ચિત્ર છે બાળકો? આ શેનું ચિત્ર છે? તો કે આ ચિત્ર ઘુવડનું છે. મેં ઘુવડ ઝાડ પર જોયું છે. ઘુવડની આંખો ગોળ હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ ચોપડીની અંદર લખવાનું છે અને સમજવાનું છે. અહીં આ ડિઝિકલ ટાસ્કને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને ફરીવાર ડિઝિકલ ટાસ્કમાં આપણે મળીશું. આભાર.